हेलो फ्रेंड्स, वेलकम बैक टू मितुस कुकबुक। आज हूँ तुम्हारी साथे शेयर करीश लीली तुवेर ना लीलवानी कचोरी। अने आ लीलवानी कचोरी एकदम फरसाणवाड़ा नी दुकाने मळे एवी ज घरे बनावी, खूब ज सहेली छे। अने शियाळामां खूब ज सारा प्रमाणमां लीली तुवेर मळी जती होय छे, तो आजे एकदम सरस आपणे लीली तुवेरना लीलवानी कचोरी घरे ज तैयार करीशुं। आ स्वादमां खूब ज टेस्टी बने छे। तो जो रेसिपी तमने सारी लागे तो वीडियोने लाइक करजो, शेर करजो अने आवा ज नवा वीडियो माटे मारी चेनल मितुस कुकबुकने सब्सक्राइब करी बेल आइकनने जरूरथी प्रेस करजो, जेथी मारा दरेक नवा वीडियोनी नोटिफिकेशन तमने मळती रहे। सब्सक्राइब करवुं ए बिलकुल फ्री छे। અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ આભાર। તો સૌથી પહેલાં લીલવાની કચોરી બનાવવા માટે આપણે લોટ બાંધી લઈશું। તો અહીંયા મેંદાનો લોટ લેવાનો છે, મેં અહીંયા 1.5 કપ મેંદાનો લોટ લીધો છે। તમે આને હેલ્ધી વેથી બનાવવા માટે ઘઉંનો લોટ પણ યુઝ કરી શકો છો। હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી અજમો લેશું અને એને હાથેથી આ રીતે ક્રશ કરી અને ઉમેરી દઈશું। અને ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્યારબાદ આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશું અને ત્યારબાદ આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું। લીંબુનો રસ ઉમેરવાથી આપણી કચોરીનું લેયર છે એકદમ ક્રિસ્પી થશે અને સાથે સાથે લાંબા સમય સુધી એ ક્રિસ્પી પણ રહેશે। તો આપણે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કર્યા પછી તમારે આ રીતે હાથમાં થોડું લોટ લઈ અને બાઇન્ડ કરવાનું। જો વ્યવસ્થિત સારી રીતે આપણું આ રીતે લોટ બાઇન્ડ થાય, મતલબ સમજવું કે તમારું એકદમ સરસ પરફેક્ટ મોણ દેવાઈ ગયું છે। તો હવે પરફેક્ટ મોણ થયા પછી તમારે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ સેમી સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। તો અહીંયા તમારે પાણી એકસાથે નથી ઉમેરવાનું, થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ સેમી સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। તો અહીંયા આપણે બિલકુલ પૂરીનો લોટ બાંધતા હોઈએ એ રીતે સરસ લોટ બાંધી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણો એકદમ સરસ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। એકદમ સરસ લોટ બંધાઈ જાય પછી આ રીતે તમારે જોઈ લેવાનું। તમે જોઈ શકો છો કે આપણે સેમી સોફ્ટ લોટ બાંધ્યો છે। હવે આ લોટને આપણે ઢાંકી અને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો આટલો લોટ બાંધવા માટે 1/3 કપ કરતાં પણ મારે ઓછા પાણીનો યુઝ થયો છે। હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું અને એમાં 1 કપ જેટલા લીલી તુવેરના દાણા એડ કરી દઈશું। તો મેં અહીંયા 400 ગ્રામ જેટલી લીલી તુવેર લીધી હતી, જેનામાંથી 1 કપ જેટલા દાણા નીકળ્યા છે, એને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાથે અહીંયા 1/4 કપ જેટલો આપણે લીલા વટાણા ઉમેરીશું। તો અહીંયા તમે 1 કપ લીલી તુવેરની સામે 1/4 કપ જેટલા વટાણા ઉમેરવાના અને હવે આપણે આને એકદમ અધકચરું પીસી લેવાનું છે। તમારે અહીંયા એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, બિલકુલ આ રીતનું તમે ટેક્સચર જોઈ શકો છો કે આ રીતનું આપણે પરફેક્ટ બિલકુલ પાણી એડ કર્યા વગર એકદમ સરસ રીતે ક્રશ કરી લેવાનું છે। તો અહીંયા તમારે મિક્સરને ચાલુ બંધ કરીને ક્રશ કરી લેવાનું છે। હવે આપણે તુવેરનું ફિલિંગ બનાવવા માટે 2 ટેબલસ્પૂન જેટલું એક કડાઈમાં ઓઇલ ઉમેરીશું। આપણું ઓઇલ સારી રીતે ગરમ થાય પછી આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું, આખું જીરું, અને અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું। ત્યારબાદ અહીંયા 1 ટેબલસ્પૂન જેટલા મેં સફેદ તલ લીધા છે, તો આ તલને આપણે ઉમેરી દઈશું અને તલ અને જીરાને સારી રીતે ક્રેકલ થવા દઈશું। તો અહીંયા ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ જ રાખવાની છે। હવે અહીંયા મેં 2 ટેબલસ્પૂન જેટલા આદું અને મરચાંને આ રીતે ક્રશ કરી લીધા હતા, તો એને ઉમેરી દઈશું અને આને પણ આપણે 1 મિનિટ માટે સરસ રીતે સાતડી લઈશું અને ત્યારબાદ આપણે જે વટાણા અને તુવેર જેને ક્રશ કરીને રાખ્યા હતા એને પણ ઉમેરી દઈશું। તો તમારે અહીંયા તમે ટેક્સચર જોઈ શકો છો કે બિલકુલ આ રીતનું ક્રમ્બલી ટેક્સચર હોવું જોઈએ વટાણા અને લીલી તુવેરનું। હવે આપણે આ બધી જ વસ્તુઓને સારી રીતે સાતડી લઈશું। વટાણા અને લીલી તુવેરને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે સાતડી લઈશું અને ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અહીંયા મેં 1/4 ટીસ્પૂનથી પણ ઓછા બેકિંગ સોડા ઉમેર્યા છે। બેકિંગ સોડા ઉમેરવાથી આપણી લીલી તુવેર અને વટાણાનો કલર મેન્ટેન રહેશે અને એનો ગ્રીન કલર જળવાઈ રહેશે। એ માટે તમારે 1/4 ટીસ્પૂનથી પણ ઓછા બેકિંગ સોડાને ઉમેરવા, બેકિંગ સોડાને ઉમેર્યા પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે। હવે આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલી વરિયાળી ઉમેરીશું।
વડિયારીનો સ્વાદ આ કચોરીમાં ખૂબ જ સરસ લાગે છે, તે તમે એકવાર જરૂરથી ઉમેરી અને ટ્રાય કરજો। વડિયારીથી આપણી કચોરીનો ટેસ્ટ એકદમ સરસ આવશે। હવે આપણે આને 2-3 મિનિટ સુધી આ રીતે મિક્સ કર્યા પછી હવે આપણે એને ઢાંકી દઈશું। તો આ ઢાંકી અને તમારે 5-7 મિનિટ માટે લો ટુ મીડિયમ ફ્લેમ પર આને કૂક થવા દેવાના છે। તો આપણા વટાણા અને તુવેર સારી રીતે કૂક થઈ ગયા છે। 5-7 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે। અહીંયા તમારે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાના, કારણ કે વટાણા અને લીલી તુવેર જલ્દીથી તળિયે ચોંટવા લાગે છે। હવે ત્યારબાદ આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું અને સાથે મેં અહીંયા 1/2 કપ જેટલું ડેસિકેટેડ કોકોનટ ઉમેર્યું છે, એટલે કે સૂકા નાળિયેરનું જે ઝીણું છીણ આવે છે એને મેં 1/2 કપ જેટલું ઉમેર્યું છે। આને પણ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા તમારે આને સતત આ રીતે ચલાવવું ખૂબ જ જરૂરી છે, નહીંતર આપણું ફિલિંગ છે એ નીચે તળિયે બેસી જશે। અને હવે એમાં આપણે 1/2 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને મેં અહીંયા 8-10 કાજુને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા હતા એને પણ ઉમેરી દઈશું અને મેં અહીંયા 10-15 નંગ જેટલી કિસમિસ લીધી છે એને પણ ઉમેરી દઈશું અને આને બિલકુલ સારી રીતે મિક્સ કરી લઈશું। કાજુ અને કિસમિસ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે, તમારે એને સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો। હવે અહીંયા ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે, તમે જોઈ શકો છો। અને ગેસની ફ્લેમને બંધ કર્યા પછી આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું। તો અહીંયા ગેસની ફ્લેમને બંધ કરીને જ તમારે લીંબુનો રસ અને ધાણા ઉમેરવાના છે। તો મેં અહીંયા 1 વાટકા જેટલા ફ્રેશ ધાણા ઉમેર્યા છે। તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ તમારે લીંબુનો રસ અને ફ્રેશ ધાણાને ઉમેરવાના છે। આ બે વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અને હવે આપણે આને એક બાઉલમાં કાઢી લઈશું। તો અહીંયા તમારે આને બનાવ્યા ફિલિંગને બનાવ્યા પછી કોઈપણ એક વાસણમાં તરત જ કાઢી લેવું, જેનાથી આપણું ફિલિંગ છે બિલકુલ કાળું ના પડે, આ રીતે એનું ગ્રીન કલર જળવાઈ રહે। તો અહીંયા મેં બધું જ ફિલિંગ સારી રીતે એક બાઉલમાં કાઢી લીધું છે। હવે આપણે એને થોડું ઠંડુ થવા દઈશું, ત્યાં સુધીમાં આપણે જોઈ લઈશું। તો આપણો લોટ છે એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે, તમે જોઈ શકો છો। તો આને આપણે 2 મિનિટ માટે આ રીતે મસળી લેવાનો છે અને ત્યારબાદ આપણે આમાંથી નાના નાના લુવા તૈયાર કરી લઈશું। તો હું તમને બતાવી દઉં કે આ રીતના તમારે નાના નાના લુવા, પૂરી કરતાં થોડા નાના હોય એ રીતના લુવા તૈયાર કરી લેવાના છે। અને હવે આજે આપણે ફિલિંગ તૈયાર કર્યું છે એમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું, જેથી આપણને કચોરી બનાવવી ખૂબ જ ઇઝી રહે। તો તમારે અહીંયા કોઈ ચમચીની મદદથી પણ તમે કોઈ માપ સેટ કરીને પણ લઈ શકો છો અને હાથની મદદથી પણ થોડું થોડું હાથમાં ફિલિંગ લઈ અને આ રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી લેવાના છે। તમારે અહીંયા કોઈ પર્ટિક્યુલર શેપ આપવાની જરૂર નથી, બસ થોડું બાઇન્ડિંગ કરી અને નાના નાના શેપ આપી અને બોલ્સ વાળી લેવાના છે। અહીંયા જો તમારું ફિલિંગ બાઇન્ડ ન થતું હોય પરફેક્ટલી તો તમે 1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરી શકો છો। તો અહીંયા મેં બધા જ આ રીતે નાના નાના બોલ્સમાં રેડી કરી લીધા છે। હવે આપણે કચોરી તૈયાર કરીશું। તો મેં આજે આપણે લુઓ બનાવ્યો હતો એમાંથી આપણે નાની પૂરી વણીશું। તો અહીંયા તમારે મીડિયમ થિકનેસવાળી પૂરીને વણવાની છે, બહુ જાડી પણ નહીં અને પાતળી પણ નહીં, એવી મીડિયમ થિકનેસવાળી પૂરી વણી લેવાની છે। તો અહીંયા તમે પૂરીનું તમે જોઈ શકો છો કે આપણે મીડિયમ થિકનેસવાળી પૂરી બનાવી લીધી છે। હવે આપણે જે બોલ્સ રેડી કર્યા હતા એને એક આમાં બોલ્સ લઈ લેશું અને આ રીતે તમારે 2 સાઈડથી પહેલાં પેક કરી દેવાનું અને પછી સાઈડમાંથી તમારે આ રીતે નાના નાના પ્લેટ્સ લઈ લેવાના છે। તમે જોઈ શકો છો કે બિલકુલ આ રીતે આપણે નાના નાના પ્લેટ્સ લઈ લેશું બંને સાઈડથી અને પછી તમારે હળવા હાથે આ રીતે જે વધારાનો લોટનો ભાગ હોય ને ફેરવતા ફેરવતા કાઢી લેવાનો છે તો હળવા હાથે જે થોડો લોટ વધે એ કાઢી લેવાનો અને પછી હાથમાં તમારે કચોરીને લઈ અને આ રીતે હળવા હાથે એકવાર ફેરવી લેવાની, જેથી આપણું ફિલિંગ છે ઇક્વલી બધી કચોરીમાં સ્પ્રેડ થઈ જાય અને ઉપરથી તમારે સારી રીતે પેક કરવાની છે, જેથી તળતી વખતે આપણી કચોરીનું ફિલિંગ બિલકુલ બહાર ન આવે। તો એ રીતે હું તમને બીજી પણ પૂરી વણીને બતાવી દઉં છું।
तो अहीं आपणे आ रीते तमारे बन्ने भागथी भेगू करी अने अहीं तमारे एक हाथथी पकड़ी राखवानुं अने अहीं तमारे व्यवस्थित प्रेस दईने पेक करतुं जवानुं छे अने प्लेट्स लेतुं जवानुं छे। तो ऊपरना भागने तमारे सरस रीते प्रेस दई अने पेक करवानुं छे जेथी कचोरी तळती वखते आपणो फिलिंग बिलकुल बहार ना आवे। पछी ऊपरथी थोड़ो लोट तमारे आ रीते हाथेथी वधतो लोट काढी लेवानो छे અને આને પણ એકવાર હાથમાં લઈ અને આપણે સરસ રીતે ફેરવી લેવાનું જેથી એનું ફિલિંગ છે બિલકુલ સરસ રીતે ઇક્વલી સ્પ્રેડ થઈ જાય। હળવા હાથે આને ફેરવવાનું છે તો તમે જોઈ શકો છો કે બિલકુલ એકદમ પરફેક્ટ આપણી કચોરી બનવામાં લાગી છે। તો હવે અહીંયા મેં આ જ રીતે બધી જ કચોરીને બનાવીને તૈયાર કરી લીધી છે। તમે જોઈ શકો છો કે બધી જ કચોરી આપણી સરસ બની ગઈ છે। આ મેઝરમેન્ટથી નાની સાઇઝની 20-22 નંગ જેટલી કચોરી તૈયાર થાય છે। હવે અહીંયા કચોરીને તળવા માટે તેલનું ટેમ્પરેચર બહુ જ જરૂરી છે, તો તમે જ્યારે એક ટુકડો નાનો નાખી અને આપણે ચેક કરીએ અને થોડી વાર પછી ઉપર આવે તો મીન્સ આપણું તેલ છે બિલકુલ પરફેક્ટ છે કચોરી તળવા માટે। તો આપણે એક એક કચોરીને આ રીતે એડ કરીશું। તમે જોઈ શકો છો કે આપણે કચોરી ઉમેરીએ એટલે થોડા નાના નાના બબલ્સ આવી રહ્યા છે અને ધીરે ધીરે કચોરી ઉપર આવશે। તો બસ આ રીતનું તેલ ગરમ હોવું જોઈએ। તો અહીંયા તમારે લો ટુ મીડિયમ જ ફ્લેમ રાખવાની છે, મીડિયમ ફ્લેમ પર જ આપણે આને 4-5 મિનિટ માટે તળવાની છે કચોરીને। અને પછી તમારે 1 મિનિટ પછી તમારે આ રીતે હળવા હાથે કચોરીને ફેરવવાની છે। કચોરીને ઉમેર્યા પછી તરત જ તમારે એને ચલાવવાની નથી। અને આ કચોરીને તળવા માટે તમારે 4-5 મિનિટ જેવો સમય લાગી જશે, કેમ કે આપણે કચોરીને એકદમ સરસ બહારથી ક્રિસ્પી પણ કરીશું અને એકદમ સરસ કૂક થાય એ રીતે તમારે તળવાની છે। તો તમે જો ફૂલ ફ્લેમ પર કચોરીને તળશો તો એ બહારથી બ્રાઉન કલર તો આવી જશે પણ અંદરથી કાચી રહી જશે, એટલે તમારે આને મીડિયમ ફ્લેમ પર એકદમ સરસ રીતે તળી લેવાની છે અને એકદમ સરસ આપણો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એટલે તમે જોઈ શકો છો કે આપણી 4-5 મિનિટ પછી એકદમ સરસ કચોરી તળાઈને રેડી થઈ ગઈ છે। તો હવે આ કચોરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ સરસ આપણો ગોલ્ડન કલર આવ્યો છે કચોરીનો। અહીંયા તમારે કચોરીને તળવા માટે બિલકુલ ઉતાવળ ન કરવાની, એકદમ સરસ કચોરીને આપણે ગોલ્ડન બ્રાઉન કલર કરવાનો છે અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે। અને જ્યારે તમે કચોરીને એડ કરો ત્યારે તે ધીરે ધીરે ઉપર આવે એ જ રીતે તળવાની છે, તમારે ફૂલ ફ્લેમ પર બિલકુલ આ કચોરીને તળવાની નથી। તો બધી જ કચોરીને આપણે આ રીતે તળી લેવાની છે। તો અહીંયા મેં બીજી કચોરીને પણ એ જ રીતે તળવા માટે મૂકી દીધી છે। તો 4-5 મિનિટ થઈ જાય એટલે આ કચોરીને પણ આપણે બહાર કાઢી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જ રીતે મેં બીજી કચોરીને પણ તળી લીધી છે। તો અહીંયા કચોરી આપણી બિલકુલ તૈયાર છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બિલકુલ ફરસાણવાળાની દુકાને મળે એવી જ કચોરી ઘરે એકદમ સહેલાઈથી બનાવીને તૈયાર કરી છે અને આ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે ઘરે એકવારથી જરૂર ટ્રાય કરજો અને મારી સાથે કોમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો કે તમને આ રેસીપી કેવી લાગી। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો માટે મારી ચેનલ મિત્તુસ કુકબુકને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આપણે ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે।